વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આજે ઘણા દિવસ પછી આપણે ફરીથી મળી રહ્યા છીએ. આપણે અત્યાર સુધી ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 2 પાઠ આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણો પ્રથમ સત્રનો પાઠ 3, ભારતનું બંધારણ. સૌપ્રથમ વિડિયો શરૂ કરતા પહેલા, હજુ સુધી જે કોઈ વિદ્યાર્થી મિત્રોએ જો આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક આપો. તમારા અભિપ્રાયો, તમારી મૂંઝવણો, તમારા પ્રશ્નો જો કોઈ હોય તો એ તમે નીચે કોમેન્ટમાં પણ જણાવી શકો છો. અને તમને લોકોને જો આ વિડીયો પસંદ આવે તો તમારા ગ્રુપની અંદર, તમારા સગા વહાલાઓની અંદર આ વિડીયો અચૂક શેર કરજો. તો શરૂ કરીએ આપણે આપણો આજનો ત્રીજો પાઠ, ભારતનું બંધારણ. સૌપ્રથમ તો આપણે એ સમજવું પડે કે ભારતનું બંધારણ સમજતા પહેલા આપણે બંધારણ એટલે શું, બંધારણ કેવું હોય, તેની જરૂરિયાત શી છે, તે બધી બાબતો વિશે ચર્ચા કરવી પડે. તમને અહીં તમારો પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલું છે કે પ્રિયાંશી અને સચિન જે છે એના મમ્મી પપ્પા સાથે ટીવી ઉપર ક્રિકેટ મેચનો જે વર્લ્ડ કપ ચાલતો હોય છે કે દુનિયાની બધી ટીમો ક્રિકેટ મેચ રમે છે એકબીજાની સામે, જેને વર્લ્ડ કપ કહેવામાં આવે છે, કે વર્લ્ડ એટલે દુનિયા, કે દુનિયાની બધી જ ટીમો. કહીં જે 2011ના વર્ષની અંદર જે વર્લ્ડ કપ યોજાયો હતો તેની ફાઇનલ મેચ તેઓ જોઈ રહ્યા છે. જે ફાઇનલ ભારત અને શ્રીલંકા વચ્ચે રમવામાં આવેલી હતી, ખૂબ જ દિલચસ્પ મુકાબલો હતો. એ મેં પણ જોયેલો, ખરેખર ખૂબ રોમાંચક એ મુકાબલો હતો. લોકોને એવું લાગતું હતું કે આ વર્લ્ડ કપ ભારતના હાથમાં આવશે કે શ્રીલંકાના હાથમાં. ભારતના હાથમાં આવો ખૂબ જ કઠિન લાગતો હતો કે ભારત આ મેચ જીતે. એ શ્રીલંકાએ એટલો સ્કોર કર્યો હતો કે ભારત માટે જીત લગભગ મુશ્કેલ જેવું હતું. પરંતુ તે સમયના આપણા ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોની ક્રીઝ ઉપર આવ્યા રમવા માટે, અને એ ફટકાબાજી કરી અને શ્રીલંકન બોલરોના છક્કા છોડાવી દીધા, અને જેના કારણે ભારત જે છે એ 2011નો વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યો. અને આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર ક્રિકેટ એટલે તો ખૂબ જ એવી એક મહત્વની રમત ગણવામાં આવે છે કે આખો દેશ લાગી ગયો. એમાં વર્લ્ડ કપ ચાલતો હોય, એમાં પણ વર્લ્ડ કપની ફાઇનલ હોય, તો વિદ્યાર્થી મિત્રો એ કંઈક માહોલ જ અલગ હોય છે.
भारत मैच जीते छे अने समग्र देश नी अंदर एवो हर्षोल्लास नो माहौल छवाई जाय छे के लोको फटाकड़ाओ फोड़े छे, आतशबाजीओ करे छे। अने टीवी नी अंदर हेली बोली उठे छे मैच जोता जोता કે મમ્મી આગળ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે મેચ થઈ હતી એ ટાઈ થઈ હતી નહીં, એટલે કે ભારત અને શ્રીલંકા વચ્ચે જે ફાઇનલ ચાલી રહી હતી તે અગાઉ જે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ હતી તે ટાઈ થઈ હતી, તો કે ટાઈ એટલે શું? ટાઈ એટલે તો ગળામાં પહેરવાની ભી આવે, એટલે એમના એના મમ્મીએ કહ્યું કે બેટા હેલી, કે આ ક્રિકેટ જેવી જે એક લોકપ્રિય રમત છે, આમ તો એ રમત જ છે, આપણે કોઈ પણ પ્રકારની રમત રમતા હોઈએ છીએ, કે આ રમત રમવા માટે આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, કે આ આઈસીસીએ ખૂબ જ વ્યવસ્થિત રીતે એક નિયમો બનાવેલા હોય છે કે કોઈ પણ રમત આપણે રમીએ છીએ એ કદાચ નેશનલ કક્ષાની હોય, ઇન્ટરનેશનલ કક્ષાની વાત તો જુદી છે કે આપણે આપણા જે શું કહેવાય શેરીની અંદર અથવા તો કે આપણી સોસાયટીની અંદર પણ આપણે જ્યારે આપણી નાની નાની રમતો રમતા હોય છે ત્યારે એની અંદર પણ આપણે અમુક અમુક નિયમો બનાવીએ છીએ કે કોઈ પણ રમત જે છે નિયમ વગરની હોઈ શકે નહીં। એટલે ક્રિકેટ માટે પણ આઈસીસીએ ખૂબ જ સારા એવા નિયમો બનાવેલા છે, ક્રિકેટ મેચની અંદર મેચ ટાઈ થવી એટલે કે બંને ટીમને એક જ સરખા રન થવા, કે આપણે જાણીએ છીએ કે ક્રિકેટની અંદર જો તમારે વિજેતા થવું હોય તો તમારી અગાઉ જે ટીમ જે છે બેટિંગ કરીને ગઈ છે એણે જેટલા રન કર્યા એનાથી એક રન તમારે વધારે કરવો પડે તો જ તમે વિજેતા થાઓ, તો ટાઈ પડવી એટલે કે બંનેને સરખા રન થવા, પાછળ જે બેટિંગ કરવા આવે છે તેણે જે એક રન વધારે કરવો પડે જીતવા માટે એ કરી શકતી નથી અને બંને ટીમને એક જ સરખા રન થાય છે તેને કહેવાય ટાઈ થવી। આ તો થઈ ક્રિકેટની વાત, આપણે અગાઉ હમણાં વાત કરીએ એમ કે કદાચ આપણે આપણી સોસાયટીમાં કે આપણી શેરીમાં કે ગમે ત્યાં આપણે રમતો રમીએ છીએ, નાની મોટી ઘણી બધી રમતો રમીએ, તો એની અંદર આપણે આપણા પોતાના નિયમો બનાવીએ છીએ, તો નિયમ વગરની કોઈ પણ વસ્તુ શક્ય છે નહીં, કે ગમે તે રમત હોય, ફૂટબોલ હોય, હોકી હોય, કબડ્ડી હોય, ગમે તે રમત હોય, પરંતુ દરેકે દરેક રમતના નિયમો હોય જ છે। જો એક નાનકડી રમત રમવા માટે આટલા બધા વ્યવસ્થિત નિયમો હોય, એટલે વર્લ્ડ કપ જે છે ઇન્ટરનેશનલ કક્ષાની રમતો છે કે કોઈ પણ જાતની રમત રમવા માટે જો આટલા બધા નિયમો હોય તો આપણો ભારત દેશ આવડો મોટો છે, અલગ અલગ ઘણા બધા રાજ્યો છે, કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર વિભાજિત થયેલો છે, તો આવડા મોટા દેશનો વહીવટ ચલાવવા માટે પણ નિયમો તો જરૂર પડે છે, કે જેમ એક રમત રમવા માટે નિયમોની જરૂર પડે છે તેવી જ રીતે જે દેશનો વહીવટ ચલાવવા માટે જે નિયમો બનાવવામાં આવે છે આ નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે, કે જે લેખિત સ્વરૂપમાં જ્યાં હોય તેને બંધારણ કહેવામાં આવે છે, કે આપણા ભારત દેશ પાસે પણ 1947 સુધી આપણે અંગ્રેજોના શાસન નીચે રહ્યા, એટલે કે અંગ્રેજોની ગુલામીમાં આપણે જીવ્યા, કે 200 વર્ષ સુધી અંગ્રેજોએ આપણી ઉપર શાસન કર્યું, 15 ઓગસ્ટ અને 1947ના દિવસે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા। હવે અંગ્રેજોએ તો ભારત દેશ છોડી દીધો, એમણે ભારતના લોકોના હવાલે દેશ કરી દીધો, તો આ દેશનો વહીવટ ચલાવવો છે, દેશને વ્યવસ્થિત રીતે આપણે ચલાવવો છે, આપણે સૌ જાણીએ છીએ
કે અંગ્રેજો જ્યારે ભારતમાંથી ગયા, જે ભારત દેશ સોને કી ચીડિયા કહેવામાં આવતો હતો, તે ભારત દેશને એકદમ કંગાળ, પાયમાલ અને ગરીબ દેશ બનાવીને ગયા. કે ભારત દેશમાંથી એ ઘણી બધી વસ્તુઓ લૂંટી એક યા બીજી રીતે એ ઇંગ્લેન્ડને લઈ ગયા. ભારતના ભોગે આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ કે ભારતના ભોગે તેઓ ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવતા ગયા. તો આવા કપરા સમયે કે જ્યારે ભારત દેશ આઝાદ થયો અને અંગ્રેજો જે છે આપણા દેશને એક એવા ગરીબ અને કંગાળ દેશ તરીકે છોડીને ગયા હતા, તો આ દેશને વ્યવસ્થિત ચલાવવો હોય કે હવે જવાબદારી સઘળી ભારતના લોકોની આવતી હતી. કે ભારત આઝાદ થયો એ પહેલાં અંગ્રેજો પહેલાં ભારત જે છે એ નાના મોટા રાજા રજવાડાઓમાં વહેંચાયેલો હતો, અને ત્યારનું જે ભારતની શાસન વ્યવસ્થા જે છે, પહેલાં રાજા રજવાડાઓ પોતાના વિસ્તાર પ્રમાણેની શાસન વ્યવસ્થા ચલાવતા હતા. અંગ્રેજો આવ્યા, અંગ્રેજોએ આ બધા રાજાઓ પાસેથી એક યા બીજી રીતે રાજ્યો ખાલસા કરી દીધા અને પોતાના શાસન નીચે લાવી દીધા. અને એમણે શીખવાડ્યું કે આપણે એક થઈ અને કેવી રીતે શાસન ચલાવી શકીએ. તો આ સમગ્ર ભારત દેશ જે અલગ અલગ ટુકડાઓમાં વહેંચાયેલો હતો, એને પહેલાં તો એક કરવાનો, એને એક કરી અને સમગ્ર દેશ ઉપર જો વહીવટ કરવો હોય, સારી રીતે આ દેશની શાસન વ્યવસ્થા ચલાવવી હોય, તો ભારતને ચલાવવા માટે એક બંધારણની જરૂરિયાત ઊભી થાય. બંધારણો એટલે આપણે અગાઉ હમણાં વાત કરીએ એમ કે નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ, કે જેવી રીતે ક્રિકેટ જેવી રમત રમવા માટે નિયમો બનાવવામાં, તેવી જ રીતે જો આપણા દેશને આપણે ચલાવવો છે, વ્યવસ્થિત રીતે ચલાવવો છે, તો તેના માટે પણ આવા નિયમોની જરૂરિયાત ઊભી થાય. આવા નિયમો બનાવવા માટે ભારતનું બંધારણ બનાવવાનું નક્કી થયું. આપણા દેશનું જે બંધારણ છે એ બંધારણની શરૂઆત જે છે એ આમુખ દ્વારા થાય છે. સેના દ્વારા થાય છે? આમુખ દ્વારા થાય છે. કે વિદ્યાર્થી મિત્રો, તમે બધા તમારું પાઠ્યપુસ્તક ભણો જ છો. પાઠ્યપુસ્તકનું જે મુખપૃષ્ઠ હોય છે કે જેની ઉપર ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર એવું લખેલું હોય છે, એટલે આપણને ખ્યાલ આવે કે આપણું 8મા ધોરણનું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક છે. તમે એનું પહેલું પેજ ખોલો, એનું પુઠ્ઠું જે છે આપણે મુખપૃષ્ઠ કહીએ છીએ, ખોલીએ એટલે ફરીથી ત્યાં આવે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. એની નીચે એક પ્રતિજ્ઞાપત્ર લખેલું હોય છે. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એવું એક પ્રતિજ્ઞાપત્ર હોય જે દરેક પાઠ્યપુસ્તકમાં આવે છે. એટલે કહી શકાય કે પાઠ્યપુસ્તકની શરૂઆત જે છે તે પ્રતિજ્ઞાપત્રથી થાય છે, કે જેની અંદર આપણે ભણવાના છીએ, જેની અંદર આપણો અભ્યાસક્રમ છે. તો તેવી જ રીતે આપણા ભારતના બંધારણની શરૂઆત આવા જ એક પ્રતિજ્ઞાપત્ર દ્વારા થાય છે, જેને આપણે બંધારણનું આમુખ કહીએ. તો જોઈએ કે આપણે શું છે બંધારણનું આમુખ. કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, બિન સાંપ્રદાયિક, સમાજવાદી, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, વાણી, માન્યતા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવવાનો દ્રઢ સંકલ્પ કરીએ છીએ. અમારી બંધારણ સભામાં આજે
એટલે કે 26 નવેમ્બર 1949 દિવસે આ બંધારણને અપનાવીએ છીએ અને આ બંધારણ અમારી જાતને સમર્પિત કરીએ છીએ. આ બંધારણના આ અમુક દ્વારા એ ભારતના બંધારણની શરૂઆત થાય છે કે જેની અંદર ભારતના સર્વ લોકોને સાર્વભૌમ, સર્વ લોકોને બિન સાંપ્રદાયિક, કે ભારતની અંદર કોઈ એક જ ધર્મ પાળવો એવું છે નહીં, તમે તમારી ઈચ્છા મુજબનો કોઈ પણ ધર્મ પાળી શકો, કોઈ પણ ધર્મ તમારે જો પાળવો હોય તે તમે પાળી શકો છો. તમારે ભારત દેશની અંદર રહેવું છે, હિન્દુસ્તાન નામ છે તો ફક્ત હિન્દુ ધર્મ પાળવો એવું છે ને, આપણા દેશને એક બિન સાંપ્રદાયિક, જ્યાં કોઈ પણ એક સાંપ્રદાયનું પ્રભુત્વ નથી, બિન સાંપ્રદાયિક, સમાજવાદી કે સમાજને લગતું, લોકશાહી કે લોકો દ્વારા જે આપણું શાસન વ્યવસ્થા છે એ લોકશાહી શાસન વ્યવસ્થા, જે લોકો દ્વારા ચાલે, પ્રજાસત્તાક કે જેની સર્વસત્તા જે છે તે પ્રજાના હાથમાં છે, તેવો દેશ બનાવવા માટે દરેક નાગરિકને સામાજિક, આર્થિક, રાજકીય અને ન્યાયની રીતે, પોતે વિચારની રીતે, વાણીની રીતે, માન્યતા, ધર્મ અને પૂજાની આપણા દેશની અંદર સ્વતંત્રતા આપવામાં આવેલી છે, કે આ દરેક વસ્તુ આપવા માટે આ બંધારણ એ પ્રતિજ્ઞા લે છે કે અમે આ મારા બંધારણમાં દરેક વસ્તુઓનું અમે એ આવરી લેવામાં આવી છે, તે આપણને અહીં બતાવવામાં આવેલું છે કે આપણું બંધારણ, બંધારણ સભામાં 26 નવેમ્બર 1949 દિવસે એ બંધારણ સભાની અંદર એ તૈયાર થઈ ગયું હતું. પણ આપણે સૌ જાણીએ છીએ કે ભારતનું બંધારણ જે છે એ 26 નવેમ્બરના રોજ અમલમાં આવ્યું હતું નહીં. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 રોજ અમલમાં આવેલું હતું, કે તૈયાર તો થઈ ગયું હતું. 26 નવેમ્બર 1949 રોજ આપણું બંધારણ જે છે એ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું હતું, પરંતુ તેનો અમલ જે છે એ 26 જાન્યુઆરી 1950 રોજ કરવામાં આવ્યો હતો. શા માટે આ કરવામાં આવ્યું હતું તેના વિશે આપણે આગળ ચર્ચા કરવાના છીએ, કે તમારે એના વિશે આગળ ભણવાનું છે કે કોઈ પણ દેશનું, સૌ પ્રથમ હવે ફરીથી જોઈ લઈએ કે બંધારણ શું છે, કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને એ દેશનું બંધારણ કહેવામાં આવે છે, જેને આપણે કોન્સ્ટિટ્યુશન કહીએ છીએ. કે કોઈ પણ દેશ હોય તેને જો વ્યવસ્થિત રીતે, સુચારુ રીતે એની શાસન વ્યવસ્થા આપણે ચલાવવી હોય તો તેના માટે નિયમો બનાવવા જરૂરી છે, અને આ નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ એટલે એ બંધારણ. આ બંધારણ લેખિત કે અલેખિત પણ હોઈ શકે, કે એવું નથી કે આ બંધારણના નિયમો જે છે લેખિત જ હોય. બંધારણ લેખિત પણ હોઈ શકે અને અલેખિત, અમુક નિયમો મૌખિક પણ હોઈ શકે. પરંતુ આપણા દેશની અંદરનું જે બંધારણ છે એ લેખિત બંધારણ છે, અલેખિત છે નહીં. આપણે હમણાં જે આમુખ જોયું તે કે આપણા ભારત દેશના બંધારણની શરૂઆત આમુખ દ્વારા થાય છે. તો આ બંધારણ કઈ રીતે બન્યું, બંધારણની રચના કઈ રીતે થઈ, કોણે કોણે આ બંધારણની રચના કરવામાં ભાગ ભજવ્યો, તેના વિશે આપણે જોઈશું. કે ભારતનું બંધારણ જે લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય અખંડિતતા, રાષ્ટ્રીય અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે. કે ભારતના બંધારણની અંદર લોકતંત્ર કે લોકો દ્વારા, લોકો વડે ચલાવવામાં આવતું, લોકોને ધ્યાનમાં રાખીને આ તંત્ર એટલે કે વ્યવસ્થા, લોકતંત્ર એટલે કે લોકોની વ્યવસ્થા, લોકોને ધ્યાનમાં રાખીને સમાજવાદ કે દરેક સમાજનો હોય, તે કોઈ પણ સમાજ કે જ્ઞાતિનો આની અંદર પ્રભુત્વ નથી,
કે સમાજવાદ દરેક સમાજને લગતું, ધર્મનિરપેક્ષતા, આપણે અગાઉ બંધારણના આપણે આમુખમાં જોયું કે બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષતા, કોઈ પણ આપણા ભારત દેશના બંધારણ ઉપર કોઈ પણ એક જ ધર્મનો પ્રભાવ જોવા મળતો નથી. ધર્મનિરપેક્ષતા, દરેક ધર્મને એક સમાન તક, સમાન અધિકારો એ આપવામાં આવેલા છે. અને સૌથી મહત્વનું બાબત રાષ્ટ્રીય અખંડિતતા, કે ભારત એક રાષ્ટ્ર, અલગ અલગ વિભાગોમાં નહીં અને પરંતુ એક રાષ્ટ્ર, ભારતના લોકો એ એક થઈને રહે, એવી રાષ્ટ્રીય અખંડિતતા. આ દરેક પ્રકારના કે આ ચારે ચાર લક્ષ્યોને, જે રાષ્ટ્રીય લક્ષ્યો કહી શકાય તેવા રાષ્ટ્રીય લક્ષ્યોને આધારસ્તંભ બનાવી એને આગળ ધરી અને આપણું ભારતનું બંધારણ બનાવવામાં આવેલું છે. ભારત દેશ, આપણે હમણાં જ વાત કરી તેમ કે 1947માં અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો. 200 વર્ષ સુધી એ ભારત ઉપર અંગ્રેજોએ પોતાની જો હુકુમત ચલાવી, પોતાનું શાસન ચલાવ્યું અને 15 ઓગસ્ટ 1947ના રોજ આપણે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા. આઝાદ થયેલું ભારત, સ્વતંત્ર ભારત જે થયું, એ સ્વતંત્ર થવાની સાથે જ હવે એક બંધારણ, નિયમો બનાવવાની જરૂરિયાત પડી. કે અત્યાર સુધી તો આપણી પાસે આવા નિયમો હતા જ નહીં, કે અગાઉ જોયું તેમ કે અત્યાર સુધી જે શાસન વ્યવસ્થા હતી એ રાજાઓના હાથમાં હતી, ત્યાર પછી અંગ્રેજોના હાથમાં આવી. હવે ભારત સ્વતંત્ર થયું તો એને અલગ નિયમો, સમગ્ર દેશને એક કરવાના, કે રાષ્ટ્રીય અખંડિતતા જાળવવા માટે, વ્યવસ્થિત દેશને ચલાવવા માટે એક બંધારણની રચના કરવાની જરૂરિયાત ઊભા થઈ. અને બંધારણ, આ બંધારણ રચવા માટે, બંધારણની રચના કરવા માટે એક બંધારણ સભા રચવામાં આવી. આ બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946ના રોજ પોતાનું કાર્ય શરૂઆત કરી. બંધારણ રચવા માટેની શરૂઆત બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946ના રોજ એની શરૂઆત કરી. બંધારણ સભાની અંદર વિદ્વાન નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હતો, કે જે નેતાઓ રાષ્ટ્રીય ફલક ઉપર ભારત દેશને આઝાદી અપાવવા માટે ખૂબ જ ભાગ ભર્યો હતો. આવા વિશિષ્ટ કે જેઓને રાજકીય આગેવાની આપવામાં આવેલી હતી, તેવા રાજકીય નેતાઓનો એક, વિદ્વાન નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હતો. આ એવા નેતાઓ હતા કે જેની દીર્ઘ દ્રષ્ટિ અને રાજનૈતિક દ્રષ્ટિ આપણા આ બંધારણની અંદર સમાવિષ્ટ થયેલી છે. જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ જેવા જે નેતાઓ હતા, જે એક દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા હતા, જે એક રાજનૈતિક દ્રષ્ટિકોણ ધરાવતા હતા, આવા બધા નેતાઓનું આની અંદર માર્ગદર્શન લેવામાં આવ્યું. આ બધા નેતાઓએ બંધારણ ઘડવા માટે માર્ગદર્શન આપ્યું. તો બંધારણ ઘડવા માટે ફક્ત નેતાઓ જ ના જ માર્ગદર્શનથી બંધારણ નથી થઈ જતું. ફ્રેન્ક એન્થની તેમજ એચપી મોદી જેવા લોકોએ પણ આની અંદર પ્રતિનિધિત્વ કર્યું. અલ્લાદિ કૃષ્ણસ્વામી અય્યર, ડોક્ટર ભીમરાવ એટલે કે બી આર આંબેડકર, કે એમ મુનશી એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી જેવા જે બંધારણના વિશેષજ્ઞો હતા, કે જેમણે બંધારણ વિશે અભ્યાસ કરેલો હતો, બંધારણ વિશે જાણતા હતા, આવા બંધારણના વિશેષજ્ઞોએ પણ આ સભાના સભ્યો હતા. તો આ સભાની અંદર સરોજિની નાયડુ તથા વિજયાલક્ષ્મી પંડિત જેવા મહિલા સભ્યો પણ લેવામાં આવેલા હતા. હમણાં જ મેં પ્રશ્ન કર્યો એવી જ રીતે કે તમે જાણો છો 26 જાન્યુઆરીનો દિવસ શા માટે પસંદ કરવો, ખબર છે કોઈ? જેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું.
કે બંધારણ સભાની અંદર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા કે સમગ્ર બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવેલી હતી. કે બંધારણની જ્યારે રચના કરીએ કે બંધારણની અંદર કોઈ પણ નિયમ બનાવીએ તો નિયમને ખરડા તરીકે પ્રસાર કરવો પડે. તો આ બંધારણનો ખરડો તૈયાર કરવા માટે, નિયમ બનાવવા માટે એક ખરડા સમિતિની રચના કરવામાં આવી હતી. આ ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર બી આર આંબેડકરની નિમણૂક કરવામાં આવેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને બે પ્રશ્નો મળે છે કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો કે બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. અને બંધારણ સભાની જે ખરડા સમિતિ હતી તે ખરડા સમિતિના અધ્યક્ષ હતા ડોક્ટર બી આર આંબેડકર. તો અહીં જ તમે લોકો ભૂલ કરો છો કે પરીક્ષાની અંદર જ્યારે પ્રશ્ન પૂછાય છે કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા, તો આપણે સૌ બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર બી આર આંબેડકરનું નામ લખીએ છીએ અને તમારો એક માર્ક જાય છે. તો ખાસ યાદ રાખજો કે બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને બંધારણ સભાની જે ખરડા સમિતિ હતા એ ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર બી આર આંબેડકર હતા. આ બંધારણ સભાએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની અંદર 166 બેઠકો થઈ આ બંધારણ સભાના સભ્યોની. અને આ 166 બેઠકના અંતે 26 નવેમ્બર અને 1949ના દિવસે આપણા બંધારણને બંધારણ સભાએ સંમતિ આપી અને જે બંધારણ 26 જાન્યુઆરી 1950 આપણા દેશની અંદર અમલમાં આવ્યું, જેના કારણે આજે પણ આપણે 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવીએ છીએ. કારણ કે 26 જાન્યુઆરીના દિવસે ભારત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. ભારતની સત્તા જે છે એ સાચી રીતે પ્રજાના હાથમાં આવી. હવે પ્રજા દ્વારા, લોકો વડે, લોકો દ્વારા ચાલતી એક શાસન વ્યવસ્થાની ખરી શરૂઆત થઈ, કે સમગ્ર શાસન પ્રજાના હાથમાં આવતા આ શાસન એટલે આ દિવસને, કે જે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું તે દિવસને, એટલે કે 26 જાન્યુઆરીના દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. 26 જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવે, કે બંધારણનો અમલ કરવા માટેનો આ દિવસ જ કેવી રીતે કેમ પસંદ કરવામાં આવ્યો? બંધારણ તો 26 નવેમ્બર 1949ના દિવસે તૈયાર થઈ ગયું હતું, તો 2 મહિના સુધી કેમ રાહ જોવામાં આવી? જેના વિશેની ચર્ચા આપણે આગળના લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. મળીશું હવે આપણે આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો.